राजकोट જિલ્લાના ધોરાજીના માર્કેટિંગ યાર્ડમાં ચૂંટણી યોજાઈ હતી। રાજકોટ જિલ્લાના ધોરાજીની માર્કેટ યાર્ડમાં ચૂંટણી યોજાઈ હતી। ખેડૂત વિભાગની 10 બેઠકો માટે મતદાન કરાયું। વેપારી વિભાગની કુલ 4 બેઠકો થઈ છે બિનહરીફ। 10 બેઠકો માટે કુલ 11 ઉમેદવારો હતા। સવારે 9 કલાકે મત ગણતરી શરૂ કરવામાં આવી હતી। મતદાન માટે મતદારોની કતારો લાગી। સ્ટોરી બાય સકલીન ઘરાણા માશાપુરા ન્યૂઝ ચેનલ ધોરાજી ગુજરાત। હું વિશાલ કપૂરિયા જિલ્લા રજિસ્ટ્રાર રાજકોટ અને ચૂંટણી અધિકારી એપીએમસી ધોરાજી। આજ રોજ 28 ઓક્ટોબરના રોજ ધોરાજી એપીએમસીની સામાન્ય ચૂંટણી યોજાઈ રહી છે, જેમાં કુલ 14 સીટો છે, જેમાંની 4 વેપારી વિભાગની સીટો બિનહરીફ જાહેર થયેલ છે, જ્યારે ખેડૂત વિભાગની 10 સીટો માટે 11 ઉમેદવારો હરીફાઈમાં છે। આજ રોજ સવારના 9 વાગ્યાથી મતદાન ચાલુ થઈ રહ્યું છે। ખૂબ જ સારા પ્રમાણમાં લોકો મતદાન કરવા આવી રહ્યા છે, જેમાં સ્ત્રીઓ અને મોટી ઉંમરના લોકો પણ આમાં ઓસે ઓસે જોડાય અને એક આ સહકારી તંત્ર સહકારી માળખાની એક લોકતાંત્રિક ચૂંટણીમાં ભાગીદાર બની રહે છે, તેનો ખૂબ આનંદ છે। સંપૂર્ણ શાંતિથી હાલ મતદાન ચાલી રહ્યું છે અને કાલ મતદાન થયેલાની મતગણતરી યોજાશે સવારે 9 વાગ્યાથી। ત્યારબાદ મતગણતરી પૂર્ણ થયે ધોરાજી એપીએમસીની ખેડૂત વિભાગની 10 સીટોનું 11 ઉમેદવારોનું પરિણામ જાહેર કરવામાં આવશે। કેટલા મતદારો છે હાલ ધોરાજી એપીએમસીની ખેડૂત વિભાગની મતદાર યાદી જાહેર થઈ ગઈ છે, જેમાં 425 કુલ મતદારો મતદાન કરવાનો અધિકાર વાપરવાના છે। ડેન્ગ્યુને ફેલાતો અટકાવવા માટે કુલરના પાણીને દર અઠવાડિયે બદલો। બાલદી અને ટાંકીઓને બરાબર ઢાંકીને રાખો। આખી બાયના કપડાં પહેરો। મચ્છર દૂર રહે તેવી ક્રીમ, કોઇલ અને અગરબત્તીનો ઉપયોગ કરો। ડેન્ગ્યુથી લડો એટલે ડેન્ગ્યુથી બચો।